नमस्ते विद्यार्थी मित्रों, हूँ रवि वालानी आप सर्वे मित्रों स्वागत करो छू। फ्रेंड्स, आपणे जे 25 मार्क्स नी टेस्ट लीधी, घना बधा विद्यार्थी मित्रों बहुत सारी मेहनत करेली छे, पण मित्रों तमने अल्टिमेटली खबर होवी जोईए कि मैं मेहनत करी छे। कदाच मारो एक मार्क, बे मार्क, त्रण मार्क, चार मार्क जे कपाणा छे ई कई जग्याए कपाणा छे, आ उद्देश्यथी मित्रों आजे हूँ तमारी समक्ष पेपर सोल्यूशन मूकू छूँ। बराबर, पेपर सोल्यूशनों विडियो जोता पहला तमारे नानू एवं काम करवानू छे। मित्रों, विडियो ने पॉज करी अने तमारे मित्रों पेन्सिल लई अने तमारू क्वेश्चन पेपर लईने तमारे साथे सोल्यूशन करवानू छे अने पछी एनालिसिस करो कि तमे क्यां अटका। ओके मित्रों, तो बधाने खबर छे मित्रों 21 मार्क्सना आपणा फ्रेम द क्वेश्चन्स हता। ओके मित्रों, तो आपणे स्टार्ट करीए टाइम वेस्ट न कर्या वगर। पहेलो प्रश्न, गांधीजी वॉज बोर्न इन पोरबंदर। मित्रों, पोरबंदर जगह बतावे छे एटले सीधू तमारी सामे वेर नो ऑप्शन आवो जोईए। ओके, इन पोरबंदर, पोरबंदर शुं छे मित्रों, तो के जगह बतावे छे। राइट, तो जुओ मित्रों, वाई वारू नहीं आवे, कारण बतावे छे, वेन समय बतावे छे ए पण नहीं आवे। ओके, इन विच, विच एटले क्यूँ। ओके मित्रों, चोइस नी वात छे, पण पोरबंदर छे शुं, तो के पोरबंदर छे मित्रों ई जगह छे, एटले शुं आवशे, वेर, वेर वोज गांधीजी बोर्न, ऑप्शन नंबर सी। ओके, तमे साथे मित्रों सोल्व करजो तमारा क्वेश्चन पेपर में। बीजो क्वेश्चन, सुमन भाई हेज जॉइंड BSNL इन 1992। फ्रेंड्स, हवे जो सुमन भाई हेज जॉइन एटले कयो टेन्स, तो के पूर्ण वर्तमान काल। ओके, तो तमारा मित्रों जवाब में हेव अथवा तो हेज आवतु हशे। हवे जुओ मित्रों, एलिमिनेशन करिए एटले के आपणे खोटा जवाब ने पहला काढ़िए, तो जो सी अने डी એમાં ક્યાંય હેવ અથવા હેઝ નથી। જો સીમાં વેન સુમનભાઈ છે, હેવ અથવા હેઝ નથી, અને ડીમાં પણ તમે જો વેન સુમનભાઈ હેઝ, હવે એકચ્યુઅલી હેઝ આગળ આવવું જોઈએ। ઓકે, વાક્યરચના પ્રમાણે, પ્રશ્નાર્થવાચક વાક્યરચના પ્રમાણે શું આવે, તો કે હેવ હેઝ પ્લસ કરતા પ્લસ V3, પણ તમે ડીમાં જો સુમનભાઈ હેઝ જોઈન કર્યું છે, એકચ્યુઅલી હેઝ ક્યાં આવવું જોઈએ, સુમનભાઈની પહેલા, એટલે સી અને ડી તો નીકળી ગયા। હવે ઓપ્શન નંબર બી તમે જુઓ તો હું હેઝ, હવે સુમનભાઈની નીચે લાઈન નથી એટલે હું પણ આવશે નહીં। ઓકે, શું બતાવે છે મિત્રો સમય, સુમનભાઈ હેઝ જોઈન BSNL ઇન 1992 ક્યારે, તો કે 1992માં, તો જવાબ શું આવશે મિત્રો, વેન। ઓકે, તમે મિત્રો એલિમિનેશન કરો ને તો પણ તમારો જવાબ તમને મળી જ જાય। ઓકે, તો બીજામાં આન્સર નંબર એ। હવે મિત્રો જોઈએ ત્રીજો પ્રશ્ન। હવે મિત્રો ત્રીજા પ્રશ્નમાં તમે બે જવાબ લખી શકો। ઓકે, થોડીક ચોપડીમાં મિસ્ટેક છે, પણ મિત્રો આના બે જવાબ બની શકે, ત્રીજો જવાબ છે એ આપણે ઓપ્શનો નથી। રાજીવ મેટ ધ પ્રિન્સિપાલ ટુ ગેટ એડમિશન। રાજીવ આચાર્યને મળ્યો, હવે કોને મળ્યો, આચાર્યને। ઓકે મિત્રો, તો જુઓ તમારી સામે ચારે ચાર ઓપ્શન હું વાળા છે। હવે એકચ્યુઅલી આનો આન્સર શું હોવો જોઈએ, તો કે હુમ, WHOM। ઓકે, સજીવની જગ્યાએ શું આવે છે, કર્મ, તો મેં તમને વાત કરેલી હતી કે હુમ, પણ મિત્રો આમાં બધામાં હું છે તો શું કરવું મિત્રો, તો અહીંયા હું છે એ હુમનો રોલ પ્લે કરશે, પણ ક્યારે, તો કે હું પછી મિત્રો શું આવવું જોઈએ, સહાયકારક ક્રિયાપદ, તો ઓપ્શન નંબર ડી તમે જુઓ। ઓકે, હવે મેટ એટલે કે સાદો ભૂતકાળ, તો શું આપેલું છે આમાં, હું ડીડ રાજીવ મીટ ટુ ગેટ એડમિશન, તો મિત્રો હુંનો મતલબ અહીંયા શું થશે, હું, ક્યારે થશે, તમે હું પછી શું મૂકો ત્યારે, તો કે હું પછી તમે મિત્રો સહાયકારક ક્રિયાપદ મૂકો ત્યારે, તો આનો આન્સર આવશે ડી। હવે મિત્રો એ પણ આવી શકે છે, જો હું રાજીવ મેટ ટુ ગેટ એડમિશન, ઓકે રાજીવ કોને મળ્યો, પાછળ જો ટી ઓ ટુ છે। ઓકે, એક્ઝામ માટે આપણા બે ઓપ્શનવાળા જવાબ ક્યારેય નહીં આવે। ઓકે, એટલે ચિંતા ન કરતા, પણ આમાં બે આન્સર સાચા પડે છે, એ અને ડી, પણ ડી છે મિત્રો એ વધારે સ્ટ્રોંગ આન્સર છે। ઓકે, તો એ લખવું હશે તો પણ સાચું, ડી લખવું હશે તો પણ સાચું, પણ બોર્ડની પરીક્ષામાં આવું નહીં બને એટલે તમે ચિંતા કરતા નહીં। ઓકે, અતુલભાઈ અ ગ્રેટ બિઝનેસમેન, મિત્રો શરૂઆતમાં અતુલભાઈ છે અને પાછા બિઝનેસમેન છે, વોઝ ધ ચીફ ગેસ્ટ ઓફ આર ફંક્શન। ઓકે મિત્રો, તો હું વારો આપણો જવાબ બનશે, વોટ વોટ નીકળી જશે, હવે હું બે જગ્યાએ આવે છે, એમાં અને મિત્રો ડીમાં, પણ તમે જુઓ હું વોઝ અતુલભાઈ, તો લિટિકરલ શબ્દ છે એ ક્યારેય જવાબમાં નહીં આવે। ઓકે, બધાને ખબર છે મિત્રો, બહુ સારી રીતના આપણે આ ટોપિક સમજ્યા છીએ, તો જવાબ શું આવશે મિત્રો, ડી, કારણ કે ડીમાં અતુલભાઈ આવતું નથી। ઓકે, ચાલો તો આન્સર નંબર ડી। હવે આપણે મિત્રો પાંચમો ક્વેશ્ચન જોઈએ, અરુણિમાઝ અચીવમેન્ટ વોઝ હર ક્લાઇમ્બિંગ એવરેસ્ટ એન્ડ આર્ટિફિશિયલ લેગ। અરુણિમાની કંઈ પણ જે સિદ્ધિ હતી એ શું હતી, તો કે એની પાસે જે ખોટો પગ હતો, આર્ટિફિશિયલ લેગ એટલે શું મિત્રો, તો કે ખોટો પગ, અને આપણને આપ્યો એ ભગવાને ઓરિજિનલ પગ કહેવાય આપણો, બરાબર, આપણે સિમ્પલ ભાષામાં કહું તો। ઓકે, તો શું છે, અરુણિમાઝ અચીવમેન્ટ વોઝ હર ક્લાઇમ્બિંગ એવરેસ્ટ એન્ડ આર્ટિફિશિયલ લેગ।
ओके अचीवमेंट पर शू अचीवमेंट શું અચીવમેન્ટ જો વોસ પછી શું આવે મિત્રો કર્મ આવે ઓકે તો શું એટલે વોટથી જવાબ બનાવશું હવે વોટથી ત્રણ જવાબ છે એ બી અને સી ત્રણેયમાં વોટ છે તો જો મિત્રો કઈ વાક્યરચના આપણે ગોતવી પડશે તો કે વોઝવાળી ઓ સીમાં ડીડ આવે છે ડીડ તો ક્યાંય છે નહીં ઓકે એમાં મિત્રો વોઝ આવે છે પણ છેલ્લે આવે છે વાક્યરચના પ્રમાણે વોટ વોઝ આવવું જોઈએ તો આપણો આન્સર શું બનશે આપણો આન્સર બનશે બી વોટ વોઝ અરોનિમાસ અચીવમેન્ટ્સ ઓકે મિત્રો આન્સર નંબર બી હવે મિત્રો આપણે જોઈએ આન્સર સોરી ક્વેશ્ચન નંબર સી લજ્જા વેન ટુ પુના લજ્જા છે એ પુના ગઈ શા માટે ટુ ગેટ કોચિંગ યાદ કરો વિથ અ વી ટુ હોય ઇન અડલ્ટ ટુ હોય અથવા ખાલી ટુ હોય તો જવાબમાં શું આવશે વાય તો સીધો જવાબ ગોતી લેવાનો વાય ડીડ લજ્જા ગો ટુ પુના લજ્જા છે એ પુના શા માટે ગઈ તો કે મિત્રો કોચિંગ મેળવવા માટે ગઈ રાઈટ ચાલો પછીનો ક્વેશ્ચન છે મિત્રો એમાં ઘણા બધા મિત્રો હું લખીને આવ્યા હશે મને પૂરો ભરોસો છે તમે લોકો 100% હું લખીને આવ્યા હશો ઓકે પણ જુઓ મિત્રો ટેરરિઝમ મસ્ટ બી સ્ટોપ્ડ આતંકવાદ છે કોઈ સજીવ વસ્તુ નથી આતંકવાદી છે ને મિત્રો એ સજીવ વસ્તુ છે ઓકે આતંકવાદી છે એ સજીવ છે તો હું આવત પણ મિત્રો ટેરરિઝમ આતંકવાદ ઓકે તો શું આવે વીચ આવે અથવા તો વોટ આવે ઓપ્શનમાં વીચ નથી તો શું મૂકશું વોટ વોટ મસ્ટ બી સ્ટોપ શું અટકવું જોઈએ તો કે આતંકવાદ અટકાવવો જોઈએ અને આમ પણ તમે બુદ્ધિ મારો તો વાય નો આવે અને હુમ ન આવે આ બે તો નીકળી જાય હવે વિચારવાનું હું અને વોટમાં અને પાછું પેસિવ વોઇસનું વાક્ય છે મસ્ટ બી સ્ટોપ્ડ ઓકે એટલે આ રીતના લોજિકમાં આવીને તમે આન્સર આપી શકો રાઈટ ચાલો મિત્રો આ થઈ આપણા 1-7 ક્વેશ્ચન હવે આપણે જોશું મિત્રો 8-14 ક્વેશ્ચન ઓકે અબાઉટ 150 સ્ટુડન્ટ્સ મિત્રો શરૂઆતમાં તમને લિંક આપી દીધી 150 વિદ્યાર્થીઓ ગણી શકાય ઓકે સીધે સીધો જવાબ હાઉ મેની ક્લિયર મિત્રો સિમ્પલ આન્સર છે તમને રકમ આપેલી છે ઓકે તમને આંકડો આપેલો હોય ફિગર આપેલો હોય ત્યારે શું કરશું આપણે હાઉ મેનીથી આન્સર મૂકશું તો સીધો આન્સર નંબર એ એમાં કાંઈ સોલ્યુશન જરૂરિયાત નથી ઓકે મિત્રો હવેનો ક્વેશ્ચન છે જરાક વિચાર માગી લેશે ધ ગર્લ ક્લાઇમ્બ ઓન ધ લેચ ટુ સેવ ધેમસેલ્વ્સ ફ્રોમ ધ લેપર્સ અટેક હવે મિત્રો પહેલાં આમાં શું કરે ખબર છે મિત્રો આમાં બુદ્ધિ મારવાની લીટી કરેલ શબ્દ છે ને એ ઓપ્શનને પહેલાં કાઢી નાખવાનો તો જો ઓપ્શન નંબર એમાં ક્લાઇમ્બ ટુ સેવ છે એટલે એ નીકળી ગયો બરાબર એ ઓપ્શન છે એ નીકળી ગયો પછી જો મિત્રો બી તો કે બી આવી શકે છે સી જોજો ક્યાંય છે ઓકે ચાલો આવી શકે છે હાઉ ડીડ ગ્લેસિયર સ્વિમ ઓકે ડી પણ આવી શકે છે એ ઓપ્શન તો નીકળી ગયો કારણ કે જો ક્લાઇમ્બ આમાં પણ છે લેટી નીચેલા કરેલા શબ્દમાં અને આમાં પણ છે એટલે એ નીકળી ગયો હવે બી છે સી છે અને ડી છે ઓકે મિત્રો તો મિત્રો પહેલાં આપણે જોઈએ ઓપ્શન નંબર સી આમાં જવાબ તમે બી ટીક કર્યો જ છે પણ કઈ રીતના એ જોવું પડશે આપણે પહેલાં બી જોઈએ વાય ડીડ ગર્લ્સ ડો ટુ સેવ હવે જુઓ મિત્રો વાયથી આપણે આન્સર બનાવીએ તો જવાબમાં શું આવવું જોઈએ ટુ વી વન હવે લીટી કરેલો શબ્દ છે અહીંયા ટુ વી વન છે નહીં મિત્રો એટલે વાય નીકળી ગયો પછી હાઉ ડીડ ગર્લ્સ ડો ટુ કેવી રીતના એને બચાવી ઓકે અને બીજું છે વોટ ડીડ ધ ગર્લ્સ ટુ સેવ ધેમસેલ્સ ફ્રોમ ધ લેપર્સ ટેક હવે હાઉ ડીડ જો ઓકે અને મિત્રો વોટ ડીડ જો ઓકે મિત્રો હવે એ લોકોનું ગુજરાતી તમને પહેલાં સમજાવું ધ ગર્લ્સ ક્લાઇમ્બ ઓન ધ લેચ છોકરીઓ છે એને શું કર્યું તો કે એ લેજ એટલે શું મિત્રો માર્યું હોય ને આપણું ઓકે મેરો જેને ગુજરાતી ભાષામાં કહી શુદ્ધ ગુજરાતીમાં પોતે મેરા ઉપર ચડી ગઈ શું કર્યું તો કે મેરા ઉપર ચડી ગઈ હવે કેવી રીતના ચડી એ આન્સર નથી પણ શું કર્યું એ આન્સર છે તો જવાબમાં શું આવશે મિત્રો વોટ ડીડ ધ ગર્લ્સ ડુ ટુ સેવ ધેમસેલ્વ્સ ફ્રોમ ધ લેપર્સ અટેક ઓકે લેપર્ડ એટલે ચિત્તો ચિત્તાના અટેકથી બચવા માટે શું કર્યું તો કે મારી આ ઉપર ચડી ગઈ તો હાઉ નહીં આવે મિત્રો શું કર્યું એ આન્સર આવશે તો આન્સર નંબર બી હવે મિત્રો શરૂઆતમાં જ અરુણિમા છે 10મા ક્વેશ્ચનમાં અરુણિમા પોતે સજીવ છે તો સીધો જવાબ આવશે મિત્રો હું જાજુઆમાં ઓકે ડિસ્કસ કરતો નથી ધ ગર્લ ઇન બ્લેક ડ્રેસ છોકરી પણ કયા ડ્રેસમાં તો કે બ્લેક ડ્રેસમાં તો સીધે સીધો જવાબ આવશે મિત્રો વિચ ગર્લ કઈ છોકરી તો કે બ્લેક ડ્રેસવાળી છોકરી તો વિચ ગર્લ ઓકે હું વોટ હું જ નહીં આવે આ બધું મિત્રો આપણે ડીપમાં કરેલું છે અને આશા રાખું છું આમાં એટલે હું જાજુ કરાવતો નથી તમને ખ્યાલ જ હશે પછી જો મિત્રો મસ્તીનો પ્રશ્ન છે 12મો ક્વેશ્ચન શાસ્ત્રીજી લિવડ અ વેરી સિમ્પલ લાઈફ એન્ડ મેડ નો શો ઓફ હિઝ હાઈ પોઝિશન ઓકે બધાને ખબર છે મિત્રો લાલબહાદુર શાસ્ત્રી આપણા દેશના વડાપ્રધાન હતા 1965માં અમેરિકાની સામે યુદ્ધ થયું હતું થાવાની આર ઉપર હતું ત્યારે અમેરિકાવાળાએ કીધું હતું કે જો તમે અમારું માન નહીં રાખો તો અમે ઘઉં બંધ કરી દેશું ત્યારે યુનો લાલબહાદુર શાસ્ત્રીએ બહુ મસ્તની વાત કરી હતી ઓમ પણ અમારા દેશમાં ઘણા બધા અમે ગરીબ છીએ અને ભૂખ્યા રહીએ છીએ
કાંઈ વાંધો નહીં, બે ટાણું જમીએ છીએ, એક ટાણું જમીશું. નથી કહેતા કે શાસ્ત્રીજી કહે જાય આજ તો એક, ઓકે, એક ટાઈમ, સમથિંગ લાઈક દેટ. ઓકે, બહુ સારા વ્યક્તિત્વ હતા. તો જુઓ મિત્રો, હાઉ ડીડ શાસ્ત્રીજી ડૂ, હાઉ ડીડ શાસ્ત્રીજી લીવ. હવે લીવ તો આવશે નહીં, જો પેલો ઓપ્શન એ નીકળી જશે, લેવડ અને લીવ નીકળી ગયો. ચાલો હવે મિત્રો, બી અને સી સાચું છે, બી સાચું છે કે ખાલી સી સાચું છે જોઈએ. શાસ્ત્રીજી લીવ, ઓકે, વોટ ડીડ શાસ્ત્રીજી ડૂ અને હાઉ ડીડ શાસ્ત્રીજી ડૂ. શાસ્ત્રીજીએ કેવી રીતના જીવા અને શાસ્ત્રીજી શું જીવ્યા, ઓકે, હાઉ ડીડ અને વોટ ડીડ. ઓકે મિત્રો, જો શાસ્ત્રીજીએ શું કર્યું, તો કે શાસ્ત્રીજીએ મિત્રો સાદુ જીવન જીવ્યું, અને ક્યારે એટલે ક્યારે પોતાની પોઝિશન છે એનું મિત્રો દેખાવો ન કર્યો, શો ઓફ એટલે દેખાવો કર્યો. તો મિત્રો શું આવશે, મિત્રો વોટવાળો જવાબ આવશે, ઓકે, હાઉવાળો નહીં આવે. ઓકે, સમજ્યા કે ન સમજ્યા મિત્રો? શાસ્ત્રીજી લિવડ, ઓકે, અ વેરી સિમ્પલ લાઈફ એન્ડ મેડ નો શો ઓફ હિઝ હાઈ પોઝિશન. ઓકે ફ્રેન્ડ, શાસ્ત્રીજીએ શું કર્યું, તો કે શાસ્ત્રીજીએ સાદુ જીવન જીવ્યું, અને ક્યારે એટલે ક્યારે પોતાની પોઝિશનનો ઉપયોગ કર્યો નહીં. તો જવાબ આવશે મિત્રો બી, હાવ નહીં આવે. ઓકે, ચાલો, પ્રીતિ વેન ટુ ઇંગ્લેન્ડ સો ધેટ, મિત્રો ચોખ્ખું ગણિત છે, સો ધેટ હોય, ઇન ઓર્ડર ધેટ હોય એટલે વાય આવશે. હવે જો વાયવાળા બે ઓપ્શન છે, એ અને બી, સી ને ડી તો નીકળી ગયા. ઓકે, જોઈએ વાય ડીડ અને વાય પ્રીતિ વેન ટુ. હવે મિત્રો સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળમાં બધાને પ્રશ્નાર્થની વાક્ય રચના ખબર હશે. ઓકે, ડીડ કરતા વી વન, તો જો ઓપ્શન નંબર એ છે એમાં સાચી વાક્ય રચના મળે છે, વાય ડીડ પ્રીતિ ગો. બાકી બીમાં તમે જો તો વાય પ્રીતિ વેન્ટ, ઓકે, વાક્ય રચના સાચી નથી એટલે આન્સર આવશે આપણો એ. હવે મિત્રો આપણે જોઈએ, મિસ્ટર પંચોલી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ધ લાસ્ટ 20 યર્સ. ઓકે, ત્રણ ઓપ્શન છે, સિન્સ વેન, વેન અને ફોર વેન. ઓકે મિત્રો, ફોર ધ લાસ્ટ 20 યર્સ, કેટલા વર્ષથી, તો કે છેલ્લા 20 વર્ષથી. તો સિન્સ વેન, ક્યારથી, તો કે છેલ્લા 20 વર્ષથી. ઓકે મિત્રો, મેં તમને આ બધા વિડીયો સોલ્વ કરેલા છે, ખાસ તમે જોજો તો જ તમને કોન્સેપ્ટ આવડશે. ઓકે, ખાસ વિડીયોને તમારે જોવાના છે, કારણ કે મેં એના 6 લેક્ચર લીધેલા છે, પૂરેપૂરા 6 લેક્ચર, એટલી તમને મેં પ્રેક્ટિસ કરાવેલી છે કે આમાં તમને પ્રોબ્લેમ ન થાય. વેન એટલે ક્યારે આવે, ફોર વેન એટલે ક્યારથી, કયા સમયથી આવે. પણ મિત્રો ક્યારથી પરફેક્ટ તમારે ટાઈમિંગ જોઈએ છે, જો 20 વર્ષ ફિક્સ છે. ફોર વેન એટલે પરફેક્ટ સમય નહીં મળે. પણ મિત્રો સિન્સ વેન ક્યારથી, તો કે 20 વર્ષથી. વેન એટલે ક્યારે, ઓકે, ફોર વેન એટલે કયા સમયે, કયા સમયે નથી પૂછ્યું મિત્રો, શું પૂછ્યું છે, ક્યારથી, ક્યારથી, તો કે 20 વર્ષથી. એટલે જવાબ આવશે મિત્રો સિન્સ વેન. ઓકે મિત્રો, આ કોન્સેપ્ટ તમને ખાસ ખબર હોવો જોઈએ. ઓકે, જવાબ આવશે મિત્રો એ, અને આની મેં ખાસ પ્રેક્ટિસ કરાવેલી છે, એટલે તમારે ખાસ એ જોવાની છે. હવે મિત્રો આપણે જોઈએ 15 થી 21. 15મો ક્વેશ્ચન, પિયા ટોલ હર ક્લાસમેટ અબાઉટ હર પેટ એનિમલ. ઓકે મિત્રો, હું નહીં આવે, હુઝ નહીં આવે, હુમ. મિત્રો ક્લાસમેટની નીચે લાઈન નથી. જો હુમ ક્યારે આવે, તો કે સજીવ નીચે લાઈન હોય ત્યારે. હવે જો ક્લાસમેટ સજીવ છે, અહીંયા લાઈન નથી એટલે હુમ નીકળી ગયું. હું તમે જો પિયાની, પિયા છે એની નીચે લાઈન નથી. અને પછી મિત્રો જો હુઝ પિયા ટોલ હર ક્લાસમેટ, અને વોટ ડીડ પિયા ટેલ હર ક્લાસમેટ. હવે તમે ખાસ જો મિત્રો, હુઝવાળી વાક્ય રચના, તો હુઝ છે એમાં ક્યાંક ડીડ આવવું જોઈએ, સાદો ભૂતકાળ છે ને મિત્રો, તો ડીમાં તમે જો ડીડ ક્યાંય નથી આવતો, પણ વોટમાં આવે છે. વોટ ડીડ પિયા ટેલ હર ક્લાસમેટ. ઓકે, પિયા એના ક્લાસમેટને શું કહ્યું, તો કે એના પેટ એનિમલ એટલે કે એના પાલતું પ્રાણી વિશે કહ્યું. ઓકે, હુંઝવાળું શું કામ નહીં આવે બોસ, તો કે મિત્રો સિમ્પલ છે, અહીંયા ડીડ નથી, ડીડ શું કામ આવવું જોઈએ, તો કે સાદા ભૂતકાળની વાક્ય રચના છે એટલે આવવું જોઈએ. ઓકે, ચાલો હવે મિત્રો જોઈએ 16મો ક્વેશ્ચન, ધ ફોરેસ્ટ હેલ્પ અસ. મિત્રો જુઓ કયો ટેન્સ છે, સાદો વર્તમાનકાળ, કરતા કોણ છે, ફોરેસ્ટ, અને વી વન હેલ્પ. ઓકે, ફોરેસ્ટ બહુવચન એટલે ડૂવાળું ગોતવાનું. તો શરૂઆતમાં ડાઈસ છે, બીજામાં મિત્રો ક્યાંય ડૂડ જ નથી, ઓપ્શન નંબર સી એક જ એવો છે મિત્રો, એમાં ડૂ છે. જો હાઉ ડુ ધ ફોરેસ્ટ હેલ્પ અસ, ક્લિયર, ઓપ્શન નંબર સી, સિમ્પલ જવાબ ફ્રેન્ડ્સ. પછી મિત્રો જોઈએ 17મો ક્વેશ્ચન, વી શુડ પરફોર્મ યોગા ટુ કીપ આર બોડી ફિટ. ઓકે, આપણે મિત્રો યોગા કરવા જોઈએ શેના માટે, આપણા બોડીને ફિટ રાખવા માટે. સિમ્પલ ટુ વી વન છે, એટલે વાય વાળું ગોતવાનું, વાય વાળું એક જ જગ્યાએ છે મિત્રો, ઓપ્શન નંબર ડીમાં. ઓકે, હવે મિત્રો જોઈએ આપણે 18મો ક્વેશ્ચન, પાર્થ ફિલ્ડ 10 લિટર્સ. મિત્રો 10 લિટર્સ, હવે લિક્વિડ છે ભલે ગણી શકાય, પણ લિક્વિડ છે એટલે શું આવશે મિત્રો, હાઉ મચ. ઓકે, ચાલો મિત્રો જોઈએ આપણે એ બી સી ડી, ચારે ચારમાં હાઉ મચ છે.
ओके मित्रों, हाउ मच साथे नाम आवशे तो हाउ मच लीटर्स नहीं आवे, हाउ मच पेट्रोल आवशे। ओके तो ए निकली गयो। बीजा में हाउ मच पेट्रोल आवे छे, चालो मित्रों ऑप्शन में राखी, हाउ मच पेट्रोल सी में पण आवे छे राखी, अने डी में पण आवे छे राखी। हवे आपणे मित्रों वाक्य रचना जोईए, हाउ मच पेट्रोल पछी डीड आवू जोईए। हवे बी में नहीं आवतु, सी में अने डी में ज आवे छे, एटले बी पण निकली गयो। हवे क्या ऑप्शन रह्या, सी अने डी। चालो चेक करिए, डीड पार्थ, तो कि डीड पार्थ आम पण छे, ओमा फेल छे सी में, अने आमा फेल छे। वाक्य रचना याद करो, डीड करता वी वन, तो आमा तमे डी में जो डीड करता पछी वी टू आपेलू छे। અને મિત્રો સાદા ભૂતકાળની વાક્યરચના પ્રમાણે ડીડ કરતાં વિવન આવવું જોઈએ, એ ડીમાં આવતું નથી પણ સીમાં આવે છે, તો આન્સર નંબર બનશે સી। ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મિત્રો 19મો ક્વેશ્ચન, વી શુડ મીટ ધ એમએલએ ઓફ આર એરિયા। મિત્રો તમે જો કર્તા ક્રિયાપદને કર્મ, કર્મની જગ્યાએ મિત્રો એમએલએ, એમએલએ એટલે શું થાય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી મિત્રો, જે આપણી વિધાનસભામાં બેસતા હોય, જેમ કે અરવિંદ રૈયાની છે આપણા વિસ્તારમાં। ઓકે 182 સીટ છે, બધાને ખબર છે, તો 182 સીટમાં જે વ્યક્તિ બેસતો હોય, ઓકે એને શું કહેવાય, એમએલએ, ગુજરાત લેવલે હોય, ઓકે, અને બીજો કોણ હોય, એમપી હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, ઓકે, એ લોકસભામાં બેસતો હોય અથવા રાજ્યસભામાં બેસતો હોય, બરાબર, રાઈટ। એમપી છે એ હંમેશા એમએલએ કરતાં ઊંચો હોય, આ ખાસ યાદ રાખજો। ઓકે એમપીને શું કહેવાય મિત્રો, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદનો સભ્ય, અને આને શું કહેવાય મિત્રો, વિધાનસભાનો સભ્ય। ઓકે તો કોને મહિલા, એમએલએને, કર્મની જગ્યાએ શું આવે છે, સચિવ, તો સીધે સીધું હું ગોતવાનું, તો કે હુમ, હુમ એક જ જગ્યાએ આવે છે મિત્રો, બીમાં। આ બધી મિત્રો તમને ખબર હશે, હું આશા રાખું છું। મિસ્ટર દેસાઈ નથી મિત્રો, 20મામાં ખાસ ધ્યાન રાખજો, મિસ્ટર દેસાઈ નથી, મિસ્ટર દેસાઈસ છે, એટલે તમે હું મૂકીને સીધા આવી લાવશો અને અહીંયા માર ખાઈ જશો। ઓકે મિત્રો શું છે, મિસ્ટર દેસાઈસ એક્ટિવા, હવે એપોસ્ટ્રોફી એસ કે એપોસ્ટ્રોફી એફ હોય તો જવાબમાં શું આવે મિત્રો, હું જ આવે, આ નોંધ બધી મેં લખાવેલી છે, તો જવાબમાં આવશે હું જ, હું વાળા બધા ખોટા, શું કામ હું વાળા ખોટા, મિસ્ટર દેસાઈ નથી, મિસ્ટર દેસાઈસ એક્ટિવા છે, ઓકે એપોસ્ટ્રોફી એસ આપેલો છે, અને જેનો સાચો પહેરો એને સિરિયસલી મિત્રો અભિનંદન, ઓકે આ મગજ માગેલે એવું કામ હતું। હવે છેલ્લો ક્વેશ્ચન જોઈએ મિત્રો, એનાકોન્ડા ઇઝ ધ બિગેસ્ટ સ્નેક, એનાકોન્ડા છે એ મોટો નાગ છે। હવે એનાકોન્ડા છે મિત્રો એ પ્રાણી છે, ઓકે મિત્રો, તો શું આવશે પ્રાણી માટે, હું નહીં આવે પણ શું આવશે મિત્રો, વિચ આવશે, ઓકે, તો વિચ ઇઝ ધ બિગેસ્ટ સ્નેક, ઓકે આમાં આવશે એ, અને આમાં કદાચ તમે જો સી મૂક્યું હોય તો પણ સાચું પડે, પણ મિત્રો આનો પરફેક્ટ આન્સર એ આવશે, જો વિચ અને વોટ હોય ને, તો મેં તમને કીધેલું હતું કે વિચ મૂકવાનો આગ્રહ રાખો, એટલે આમાં હું જવાબ એ વાળાનો સાચો પાડીશ। ઓકે ચાલો મિત્રો, તો આ આપણા થઈ ગયા 21 ક્વેશ્ચન્સ, તમે જોઈ લ્યો તમને 21માંથી મિત્રો કેટલા માર્ક આવ્યા। હવે મિત્રો આપણે જોશું ક્વેશ્ચન નંબર 22, ઓકે મિત્રો, બે માર્કમાં છે અને એક્ટિવ અને પેસિવનો છે, શું છે, કાવ્યા રિસીવડ અ પાર્સલ યસ્ટરડે, ઓકે તો શું આવશે, અ પાર્સલ વોઝ રિસીવડ બાય કાવ્યા યસ્ટરડે, સી ઓપન ઇટ, અગેન મિત્રો સાદો ભૂતકાળ જ છે, તો શું આવશે, ઇટ વોઝ ઓપન બાય હર, પછી આવશે મિત્રો ધેન, ઓકે સી કુડ ગેટ અ મેથ્સ બુક, ઓકે મિત્રો સાદો સહાયકારક છે, યાદ કરો કુડ, તો શું આવશે, અ મેથ્સ બુક, કર્મની જગ્યાએ અ મેથ્સ બુક, ઓકે કુડ બી ગોટ બાય હર, ગોટન લેખો હોય તો પણ સાચું મિત્રો, જોઈ લેજો ખાસ સોલ્યુશન આવરું હોય। ઓકે ચાલો મિત્રો હવે જોઈએ આપણે 23મો ક્વેશ્ચન, આમાં શું કરેલું છે મિત્રો, ધ એન્યુઅલ ફંક્શન ઇઝ સેલિબ્રેટેડ, હવે ઇઝ એટલે વર્તમાનકાળ છે, અને તમને શું કરવાનું કીધેલું છે, ધ એન્યુઅલ ફંક્શન વોઝ, તમને ભૂતકાળ કરવાનું કીધેલું છે, તો જો ધ એન્યુઅલ ફંક્શન વોઝ સેલિબ્રેટેડ ઇન માર્ચ, ઓકે જો જ્યાં ચેન્જીસ છે એમાં બોક્સ કરેલું છે વોઝ, પછી ધ મેનેજમેન્ટ ડીડ, એમાં શું છે, ધ મેનેજમેન્ટ ડઝ, તો ડુ ડઝનું શું થાય, ભૂતકાળ ડીડ, ઓકે ધ મેનેજમેન્ટ ડીડ નોટ ચાર્જ એની મની ફ્રોમ અસ, પછી જો ઇટ ઇઝ અ ગ્રેટ ડે, તો ઇઝનું શું થાય મિત્રો, વોઝ થાય, ઇટ વોઝ અ ગ્રેટ ડે ફોર અસ મિત્રો। ઓકે તો મિત્રો આપણે જોયું પેપર આખું સોલ્યુશન, તમે ખાસ જોઈ લેજો તમે ક્યાં અટકો છો, તમારા કેટલા માર્ક્સ કપાઈ ગયેલા છે, ક્યાં તમારા માર્ક વધારે પડતા કપાયેલા છે, એ તમારે જોવાનું છે મિત્રો। આશા રાખું છું મિત્રો વિડીયોમાં તમને તમારું જે પેપર છે એનું પૂરેપૂરું સોલ્યુશન મળ્યું હશે। ઓકે મિત્રો રજા આપો મને, તમારું અને તમારા ફેમિલીનું ધ્યાન રાખજો મિત્રો, જય હિન્દ જય ભારત।